ગુજરાતના દરેક ખૂણામાં અલગ અલગ રીતે ગુજરાતી દેશી વાનગીઓ બનતી હોય છે, જે પહેલાંના જમાનામાં બનતી હતી એ આજકાલ ભૂલાઈ ગઈ છે. પરંતુ અમુક રેસીપી, અમુક વાનગી એવી છે કે જે આજ દિન સુધી સૌને ભાવતી હોય છે અને બનતી હોય છે. તો એવી જ એક રેસીપી છે ભડકું, એ હું આજે બનાવીશ અને તમને બતાવીશ કે કેવી રીતે અમે બનાવીએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા જે મકાઈ જે હોય છે, આખી મકાઈ, એને મોટું મોટું આ રીતે ઘંટીમાં પીસી લેવાનું હોય છે. તો એને આપણે લઈશું, તો ઘંટીની અંદર ભરડો કહેવાય અને મકાઈનો ભરડો આ રીતે બનાવવાનો, જાતે બનાવવાનો, બહાર તમને મળશે નહીં આવું કોઈ જગ્યાએ. તો આ રીતે મેં અહીંયા ત્રણ જણ માટે બનાવી રહી છું. તો ત્રણ આ રીતે ત્રણ મુઠ્ઠી યા તો ફિર દોઢ વાડકી જેટલું બનશે એટલું મેં લઈ લીધું છે ભરડો. કુકરની અંદર બનાવીશું કે મેક શ્યોર કે એવું નીચેનું જે તળિયું હોય છે એ જાડું હોય એ પ્રમાણેનું વેસલ લેવાનું. હવે એની અંદર 500 ગ્રામ જેટલી છાશ એડ કરવાની અને થોડું પાણી એડ કરવાનું. એ બધી વસ્તુઓ મિક્સ કરી અને એકવાર આ રીતે હલાવી લેવાનું. પાણીની ક્વોન્ટિટી અને છાશની ક્વોન્ટિટી સારા એવા પ્રમાણમાં જશે. હવે તમે આ રીતે બધી વસ્તુ મિક્સ કરશો એટલે મકાઈની અંદર જે એની છાલ હોય છે ઉપરની એ આ રીતે ઉપર આવી જશે. તો એને આપણે આ રીતે ગળણીની મદદથી હું એને કાઢી લઉં છું, કેમકે એ ખાવામાં સારી નથી લાગતી અને કાઢી લેવી જરૂરી છે. હવે પાણી સારી એવી ક્વોન્ટિટીમાં મેં અંદર એડ કર્યું છે, તમે જોઈ શકો છો. આ બધી વસ્તુઓ આપણે કુકરને ગેસ ઉપર મૂકતા પહેલાં કરી લેવાની. ગેસ ઉપર મૂક્યા પછી મજા નહીં આવે એટલે પહેલાં જ કરી લેવાનું અને આ રીતે પાણી એડ કરતું જવાનું. અને આ રીતે ઉપર જે એની મકાઈની ઉપરની છાલ હોય છે, છોતરા, એ કાઢી લેશું. હવે તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી આ પ્રમાણેની છે. લગભગ અડધા કુકર જેટલું મેં પાણી એડ કર્યું છે એની અંદર. લગભગ 4 ગ્લાસ જેટલું પાણી હશે અને 500 ગ્રામ જેટલી છાશ હશે. હવે એની અંદર ફક્ત મીઠું એડ કરવાનું છે ટેસ્ટ પ્રમાણે. થોડું મીઠું સારી એવી ક્વોન્ટિટીમાં જશે. ટેસ્ટ કરી લેજો એકવાર મીઠું એડ કરીને. હવે આને ગેસ પર મૂક્યા પછી તમારે કન્ટિન્યુઅસલી એને આ રીતે ચલાવતા રહેવાનું છે, કેમકે જો તમે ચલાવતા નહીં રહો તો એ નીચે ચોંટી જશે. એટલે એને જ્યાં સુધી ઉકળવાનું ચાલુ ના થાય, જે રીતે આ તમને દેખાય છે એ પ્રમાણે ઉકળવાનું શરૂ ન થાય ત્યાં સુધી તમારે એને ચલાવવાનું. એકવાર ઉકળવાનું ચાલુ થશે પછી વાંધો નહીં આવે. હવે એની સાથે ખાવા માટે સરસ મજાની ચટણી બનાવીશું. તો લસણ અને જીરું બંને વસ્તુઓને લઈ અને આપણે આ રીતે કૂટી લેવાની છે. થોડું અધકચરું કૂટાઈ જાય એટલે હવે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું. આપણે તીખી લાલ ચટણી બનાવી રહ્યા છીએ એટલે એ પ્રમાણે મરચું, લાલ મરચું પાવડર લઈશું. હવે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એની અંદર ગોળ એડ કરવાનો છે, કેમકે ગોળ કમ્પલસરી નાખજો, કેમકે આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. થોડું ઓઇલ એડ કરીશું અને ફરીથી આ બધી વસ્તુઓને સરસ રીતે કૂટી લઈશું અને એને મિક્સ કરતા જઈશું. થોડી થોડી એને લસોટતા જવાનું એટલે બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જશે. આની અંદર પાણી બિલકુલ એડ કરવાનું નથી. જો તમને ગોળ ન ભાવતો હોય તો પણ ગોળ નાખજો, કેમકે એનું રીઝન છે કે ભડકું છે એ થોડું ખાટું બનશે અને ચટણીની અંદર ગળપણ હશે તો એના કારણે ખટમીઠી જે ટેસ્ટ આવશે એના કારણે, એ જ છે મેઇન, ભડકુંનું જે ટેસ્ટ છે એ એના કારણે જ આવે છે. તો ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે ભડકુંની થિકનેસ, એની કન્સિસ્ટન્સી એ ટાઈપની રહેવા દેવાની. થોડું ઉકળે એટલે થોડી વાર માટે ઢાંકી દેવાનું, કેમકે એની અંદરથી છાંટા આ રીતે ઉડશે. જેમ જેમ એ વધારે પડતું ચડશે તેમ તેમ છાંટા ઉડતા થશે. પરંતુ લગભગ તમારે આ ભડકું બનતા 20-25 મિનિટનો ટાઈમ લાગે છે. તો તમે જોઈ શકો છો કે એ કેટલું સરસ ઉકળવા માંડ્યું છે. જ્યારે છાંટા ઉડે ત્યારે થોડી વાર માટે ઢાંકી દેવાનું, પરંતુ એને થવા દેવાનું. એની કન્સિસ્ટન્સી આ ટાઈપની ના આવી જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે આપણું ભડકું તૈયાર છે. બહુ જ સરસ લાગે છે ખાવામાં. એની અંદર જે આપણે લસણની ચટણી બનાવી છે એ ચટણી એડ કરી દેવાની અને ઉપરથી દેશી ઘી એડ કરવાનું. હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી અને ફક્ત ચમચીથી જ ખાવાનું હોય છે. આની સાથે બીજી કોઈ વસ્તુ નહીં, રોટલો કે ભાખરી, રોટલી કંઈ નહીં, બસ આને ચમચી વડે ખાવાનું હોય છે. પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ઘણા લોકો આને ગેસ પણ કહેતા હોય છે, અમે લોકો ભડકું કહીએ છીએ. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને એન્જોય કરજો.